રાજપીપળામાં જીતનગર ખાતે 69મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રીમતી જાગૃતિબેન બંડિયા, નાંદુના ધારાસભ્ય પીડી વસાવા, વલસાડના વન સંરક્ષક એસ કે પરમાર, જિલ્લા કલેક્ટર આર એસ નિનામા, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા, રાજપીપળાના રાજવી પરિવારના રઘુવીરસિંહ ગોહિલ અને શ્રીમતી રૂક્ષ્મણી દેવી ગોહિલ, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યા સહિત જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ, ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રીમતી જાગૃતિબેન બંડિયાએ જણાવ્યું હતું કે વન મહોત્સવમાં પ્રજાની જનભાગીદારી થકી પ્રજાજનો પણ મહત્તમ લાભ લઈ શકે તે માટે આજથી સતત 15 દિવસ સુધી ફરનારા વન રથ દ્વારા લોકોની જરૂરિયાત મુજબ જે તે પ્રકારના રોપાઓનું ગામે ગામ વિતરણ કરાશે. દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સન 2004થી આ વન મહોત્સવને રાજ્યની સાથોસાથ જિલ્લા કક્ષાએ લઈ જઈને આ ઉજવણીમાં લોકોને જોડવાના પ્રયાસને લીધે આજે તેમાં લોકોની ભાગીદારી જોડાઈ છે. ત્યારે પોતાના વિસ્તારની ભૂમિને અનુકૂળ છોડનું વાવેતર કરવાની સાથે જીવનની ભાવિ આશાઓના સપના સેવીને તે અચૂક સાકાર થાય તે દિશામાં સૌને સંકલ્પબદ્ધ થવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. ગુજરાત રાજ્યમાં આજે 69મો વન મહોત્સવ આજે યોજાઈ રહ્યો છે ને એ નિમિત્તે આજે અહીંયા નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે 69મા વન મહોત્સવના આયોજનમાં જિલ્લા તરફથી કલેક્ટરશ્રીએ પણ રથ દ્વારા જે સરકારની યોજનાઓ છે, જે રોપાઓ છે, એ ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને આ વન મહોત્સવમાં જનભાગીદારી અને લોકભાગીદારીનું સામર્થ્ય જોડાય તો ગુજરાતને હરિયાળી ક્રાંતિ બનાવવા માટેનું ગુજરાત રાજ્ય સરકાર તરફથી આ પ્રયાસ છે અને આ પ્રયાસના ભાગરૂપે આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે 2004માં આ ગુજરાતના આખા રાજ્યના વન મહોત્સવને લોકો સુધી લઈ જવા માટે જિલ્લા કક્ષાએ જે યોજવાની એક આગવી સૂઝ અને જેના પરિણામના ભાગરૂપે આજે 18મા સાંસ્કૃતિક વનની પણ સ્થાપના થઈ. 17 સાંસ્કૃતિક વન ગુજરાત રાજ્યમાં 2004થી આ વન મહોત્સવ યોજાયો અને 17 સાંસ્કૃતિક વનની સ્થાપના થઈ છે. 18મા સાંસ્કૃતિક વનની સ્થાપના આપણા વિજયભાઈ રૂપાણી, આપણા જે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી છે અને એમના એક પારદર્શક અને પ્રગતિશીલ વહીવટના કારણે આજે ગુજરાત હરિયાળી ક્રાંતિ તરફ 69મા વન મહોત્સવ થકી કઈ રીતે વધે એની સતત એક દોડ છે અને દોડમાં પ્રજાની ભાગીદારી જન